सकरबाग थाम तो जूनागढ़ कृषि यूनिवर्सिटीनू खूब जूनू एटले के नवा वखतनू एक ऐतिहासिक फार्म छे। अने यूनिवर्सिटीनू आ एकमात्र फार्म एवं छे के ज्यां आंबा उपर संशोधन कार्य थई रह्युं छे। आंबाना त्यां खूब मोटा बगीचाओ आवेला छे, लगभग अंदाजे 600-700 जेटला वृक्षों आंबाना त्यां छे। अने बीजी एक खासियत आ फार्मनी ए छे के आ फार्मनी अंदर नवाबे नवाबना समये आ जे आंबाना झाड छे वावेला होय एवा झाड पण त्यां छे, एटले लगभग 70-80 वर्ष जूना झाड आ बगीचानी अंदर छे। आ उपरांत आ जे बगीचो छे एनी अंदर त्यार पछी जे काई नवा संशोधनोनी जरूरियात ઊભી થઈ કૃષિ યુનિવર્સિટીના હસ્તક આ ફાર્મ આવ્યું, ત્યાર પછી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક શ્રીઓ ખાસ કરીને બાગાયત વિભાગના હસ્તક આ ફાર્મ અત્યારે છે, તો વૈજ્ઞાનિક શ્રીઓએ આખા દેશમાંથી જુદી જુદી જાતો એકઠી કરી અને આ બાગ ઉપર લગાવેલી છે। એટલે એમ જોવા જઈએ તો લગભગ 60-70 જેટલી જાતો પણ ત્યાં આંબાની છે, એટલે એ એક ખૂબ જ અગત્યની ખાસિયત છે। હવે આંબાનું જે ખેતી છે એની અંદર ઘણી બધી સમસ્યાઓ આવતી હોય, અને ખાસ કરીને જે બિયરિંગ પ્રકારના આંબા હોય છે જેની અંદર આવવાનું ચાલુ થઈ ગયું હોય, આવા આંબાઓની અંદર ફ્લાવરિંગ પછી ફળકરણ થતું હોય। હવે આ બધું જે કંઈ ફળકરણ છે એ બધી નોર્મલ મેટર છે, પણ ઘણી વખત આંબાની અંદર જે ફળ છે એ તૈયાર થઈ ગયા હોય, હાર્વેસ્ટિંગની તૈયારી હોય, એટલે કે કાપણી છે આપણે કરવા લાગ્યા હોય, આવા સમયે આ જે ફળકરણ થતું હોય એ ખૂબ દુઃખની વાત છે। એટલે હમણાં જ જે તાજેતરની અંદર કાલની જ જે ઘટના બનેલી છે સાયક્લોનની, કે આખા સૌરાષ્ટ્રની અંદર સાયક્લોનની જે પરિસ્થિતિ થઈ અને એને કારણે ઘણું બધું નુકસાન થયું, એમાં આપણું યુનિવર્સિટીનું સકરબાગ ફાર્મ પણ ઝપટે ચડી ગયેલ છે। તો આ ફાર્મની અંદર અત્યારે હાર્વેસ્ટિંગ જે સ્ટેજ છે એ ચાલુ છે। ગત લગભગ પરમ દિવસે એટલે કે 16 તારીખે અમે હાર્વેસ્ટિંગની શરૂઆત કરેલી હતી, અને ત્યાં જ આ જે સાયક્લોન આવ્યું અને એને કારણે ફળખરણ ખૂબ જ ફળખરણ થયેલ છે। આ ફળખરણ જે છે એને ખૂબ જ ગંભીર પ્રકારનું ગણવામાં આવે છે, કારણ કે આ જે ફળખરણ છે એને અમારી ભાષામાં ઇકોનોમિક ડ્રોપ કહેવામાં આવે છે, એટલા માટે કે આ જે ફળ છે એ બધા જ ફળ છે હવે તૈયાર હતા, કદાચ આ સાયક્લોન ના આવ્યું હોત તો એક અઠવાડિયાની અંદર મોટાભાગનું જે છે એ કાપણી અથવા તો હાર્વેસ્ટિંગ થઈ જાત અને માર્કેટની અંદર મોકલી શકત, પરંતુ આ સાયક્લોનને કારણે આ જે આંબાઓ છે એની અંદર પુષ્કળ પ્રમાણમાં ફળખરણ થયેલ છે। એટલે એનું જે જોવાથી એવું જાણવા મળેલ છે સર્વે કરેલ કે લગભગ દરેક આંબાઓની અંદર દરેક વૃક્ષની અંદર 70-80% જેટલું ફળખરણ થયેલ છે, અને આ જે કંઈ ફળખરણ થઈ ગયું છે હવે આ જે ફળો છે એ આપ બધા આપણે જાણીએ છીએ કે જે 60-70 ફૂટની ઊંચાઈથી ફળ નીચે પડે એટલે એ જે ફળ છે કાં તો ફાટી ગયું હોય અથવા તો એને ધમાક લાગી હોય અથવા તો એની જે ઉપરની સ્કીન છે એ ડેમેજ થઈ હોય, એટલે આવા જે ફળ છે એને પકવવા માટે હજી આ જે ફળ છે અમે સામાન્ય રીતે આપણે પકવવા માટે 8-10 દિવસ સુધી રાખતા હોય છે, તો જ્યારે પાકે ત્યારે એમાં ચાંદી પડે અથવા તો કાળા પડી જાય અને ખાવા લાયક ન રહે આવું બનતું હોય છે। એટલે કહેવાનો મતલબ કે આ જે કાંઈ સાયક્લોન આવ્યું એને કારણે સકરબાગ ફાર્મની અંદર જે કાંઈ આંબાના વૃક્ષો છે ખૂબ સારું બિયરિંગ હતું, અને આ જે બિયરિંગ છે એમાંથી લગભગ 70-80% જેટલું ફળકરણ થયેલ છે અને ખૂબ મોટું નુકસાન થયેલ છે।